આજુબાજુ નજર કરશો તો ખબર પડશે કે લોકો પૈસાની દોડમાં છે. બધાને જ પૈસા જોઈએ. લોકોને એમ લાગે છે કે પૈસા આવવાથી સુખ આવી જશે, પરંતુ આવું નથી. પૈસા આવવાની સાથે જ સુખ ગાયબ થઈ જાય છે. જેના માટે આટલી મહેનત કરી છે તે જ નથી મળતું. શારીરિક શ્રમ આટલો વધી ગયો હોય છે કે શરીરમાં બીમારીઓ પ્રવેશી ચૂકી હોય છે. ડાયાબિટીસ થયેલો માણસ ગમે તેટલો પૈસાવાળો હોય તો પણ સ્વાદિષ્ટ ભોજન માણી શકતો નથી. પૈસા કમાવામાં એવી સ્થિતિ પેદા થઈ ગયેલી હોય છે કે ઘણીવાર માણસ લકવાગ્રસ્ત થઈ જાય. પૈસા ગમે તેટલા આવ્યા હોય પરંતુ લકવાગ્રસ્ત સ્થિતિમાં માણસ પ્રવાસે જઈ શકતો નથી. પૈસા હોવા છતાં જિંદગીને માણી શકતો નથી. જેના માટે આટલા પૈસા કમાવ્યા છે એના માટે સમય અપાયો ન હોવાના કારણે એમના કુટુંબીજનો, એમના સંબંધીઓ પણ એમનાથી દૂર જતા રહે છે. જેના માટે પૈસા કમાવ્યા છે એ લોકો જ રહેતા નથી. પૈસા કમાવામાં એટલો બધો સમય નીકળી ચૂક્યો હોય છે કે વ્યક્તિ પોતાના કુટુંબીજનોને સમય આપી શકતો નથી. તેથી કુટુંબીજનો રૂઠી જાય છે, એમનાથી દૂર જતા રહે છે. વ્યક્તિ પોતાના માટે પણ સમય કાઢી શકતો નથી અને એના કારણે એને પોતાને પણ સુખ શાંતિ આનંદ મળતો નથી. જેના માટે આટલી મહેનત કરી છે એ સુખ એ પ્રાપ્ત કરી શકતો નથી. તો મિત્રો, સુખ ક્યાં રહી ગયું? સુખ ક્યાં છુપાઈ ગયું? સુખ માટે કોઈ જગ્યાએ દોડવાની જરૂર નથી. સુખ માટે કોઈ વિશેષ સંઘર્ષ કરવાની જરૂર નથી. સુખ તમારી પાસે જ છે, સુખ તમારી સાથે જ છે. ચાલો જોઈએ સુખ તમારી પાસે ક્યાં છે. સુખ કુદરતમાં છે. ડુંગરોને જુઓ, નદીઓને જુઓ, ઝરણાઓને જુઓ, વૃક્ષોને જુઓ, વૃક્ષોની ડાળીઓને જુઓ, વૃક્ષોના વળાંકને જુઓ. મિત્રો, એ દરેકમાં તમારી કલા દ્રષ્ટિ હશે તો તમને આનંદ મળશે. પક્ષીઓને જુઓ, પક્ષીઓના કલરવને જુઓ, પક્ષીઓ મિત્રો તમને આનંદ આપી જશે. દરેક વસ્તુમાં આનંદ છે. તમે નાના નાના રસ્તાઓ જુઓ, કેડીઓને જુઓ, એના વળાંકમાં પણ સૌંદર્ય છે અને એમાં પણ આનંદ છે. આપણી આજુબાજુ રમતા નાના બાળકોને જુઓ, એમનું સ્મિત જુઓ, એમનું હસવું, એમનું રડવું, એમની મસ્તી આપણને આનંદ આપી જાય છે. બાળકોને આનંદ માટે કોઈ ખર્ચ લાગતો નથી. વગર ચંપલે ચાલતા બાળકો કેટલા આનંદ અને મસ્તીમાં નાચતા કૂદતા સ્કૂલે જતા જોવા મળે છે અને એ જોઈને આપણને સહજ આનંદ થઈ આવે છે. આપણને આપણું બાળપણ પણ યાદ આવી જાય છે. નાના હતા ત્યારે માટીના રમકડા બનાવીને આપણને કેવો આનંદ આવતો. માટીનો રેડિયો, માટીની ચકલી, માટલું, એવા અનેક રમકડા બનાવીને આપણને ખૂબ જ આનંદ થતો. કાગળની હોડી બનાવીને એને પાણીમાં તરતી મૂકવામાં કેવો આનંદ આવતો. છત્રી વગર પહેલા વરસાદમાં છબછબિયા કરવામાં કેવી મજા આવતી. કાદવમાં રમવામાં કેવી મજા આવતી. પહેલા વરસાદનો આનંદ, વીજળીનો કડકડાટ, ગભરામણ થાય છે પરંતુ એમાં પણ આનંદ સમાયેલો છે. વાદળોનો ગડગડાટ બીક આપી જાય છે પરંતુ તેની સાથે હર્ષ અને આનંદ પણ આવે છે. મિત્રો, દરેક વસ્તુમાં આનંદ છે. એના માટે આપણે મોટા બંગલા બનાવવાની જરૂર નથી, મોટી ગાડીઓ લેવાની જરૂર નથી, કોઈ વિશેષ પિકનિક સ્પોટ પર જવાની જરૂર નથી. તમારી આજુબાજુ એવા નાના સૌંદર્યો, આવી નાની ખુશીઓ તો છે જ. ખાલી આપણે આપણી દ્રષ્ટિ બદલવાની જરૂર છે. જો આપણી દ્રષ્ટિ કલામય રહેશે, આનંદમય રહેશે, જો દ્રષ્ટિમાં નિર્દોષતા રહેશે તો મિત્રો, સુખ, આનંદ અને શાંતિ તમને સહજ ભાવે તમારી પાસે જ, તમારી નજીક, તમારામાં જ મળી જશે. તો મિત્રો, જે રીતે મેં તમને શરૂઆતમાં કહ્યું,
પૈસા પોતે સુખ નથી પરંતુ પૈસા સુખ સગવડના સાધનો આપી શકે છે મિત્રો તમારા વ્યવસાયિક જીવનમાં તમે પોતાનો વ્યવસાય કરતા રહો પરંતુ તેની સાથે આવી નાની વસ્તુઓ જેમાં તમને આનંદ મળે છે એવી વસ્તુઓ જેમાં તમે ખોવાઈ જાઓ છો જો તમને પેઇન્ટિંગ ચિત્ર દોરવાનું ગમતું હોય તો તેમાં તમને આનંદ મળશે જો નૃત્ય ગમતું હોય તો તેમાં તમને આનંદ મળશે જો ફોટોગ્રાફી ગમતી હોય તો તેમાં તમને આનંદ મળશે એવી કોઈક વસ્તુ પસંદ કરો એવો કોઈ શોખ પસંદ કરો કે જેમાં તમે દુનિયાના સર્વ દુઃખ ભૂલી જાઓ જો તમે પોતાની જાતને ભૂલી શકો તો એનો મતલબ એ થયો કે એ વસ્તુ તમને સૌથી વધારે સુખ આનંદ આપી શકે છે તો મિત્રો હવે તમને સુખની ચાવી મળી ગઈ છે તમારી દ્રષ્ટિ ખુલી ગઈ છે સુખ તમારી સામે જ છે તમારી સાથે જ છે તમારી પાસે જ છે એના માટે દોડવાની જરૂર નથી મિત્રો ખુશ રહો આનંદમય રહો મિત્રો મારું નામ છે કાંતિ પટેલ પ્રથમવાર ગુજરાતીમાં ઇન્સ્પિરેશનલ વિડીયો પ્રેરણાદાયી વિડીયો મૂકી રહ્યો છું મેં ફિલોસોફી થિયોલોજી અને રિસર્ચ વર્ક કર્યા છે જિંદગીમાં ઘણું વાંચ્યું છે ઘણું અનુભવ્યું છે હું પોતે ગીત લખી શકું છું ગાઈ શકું છું એક્ટિંગ કરી શકું છું મિત્રો મારી પાસે કોઈ કરોડ રૂપિયા નથી શિક્ષકની સામાન્ય નોકરી કરું છું પરંતુ જીવનમાં ખૂબ જ આનંદ છે મારું જીવન પાણી જેવું છે જળ જેવું છે જે રીતે પાણી જ્યાં પડે અને તે પ્રમાણે વળાંક લે આકાર લે મિત્રો એ પ્રમાણે જ હું પણ જેવી જરૂરિયાત ઊભી થાય એ પ્રમાણે જીવનમાં વળાંક લઉં છું અને દરેક સ્થિતિમાં મને આનંદ મળે છે મિત્રો મને દરેક વસ્તુ ગમે છે મને શાંત બેસવું પણ ગમે છે તો મને મસ્તી કરવું પણ ગમે છે મને યોગા કરવા પણ ગમે છે તો મને ક્રિકેટ રમવું પણ ગમે છે મિત્રો જીવન એવી રીતે મારું કેળવાયું છે કે દરેક વસ્તુમાં મને આનંદ મળે છે એવો કોઈ સમય આવતો નથી કે મને એમ લાગે કે હવે મજા નથી આવતી આરામને પણ હું ખૂબ જ આરામથી માણું છું મારા જીવનમાં ઘણા સંઘર્ષો આવ્યા છે જીવન સહેલું નથી રહ્યું મેં ઘણી ગરીબાઈ વેઠી છે દિવસ રાત મહેનત કરી છે આજે મને એનું દુઃખ નથી એ વખતે પણ મને આનંદ હતો આજે પણ મને આનંદ છે ઉપરવાળાએ જે પણ મને કંઈ આપ્યું છે એનો મને ખૂબ જ આનંદ છે મિત્રો તમે પણ મારી માફક એક સિમ્પલ એક સાદી કલામય આનંદમય સુખમય જિંદગી જીવતા શીખો તમને બધાને ઓલ ધ બેસ્ટ અને જો તમે મારી ચેનલ હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો મને સપોર્ટ આપતા રહેજો આવજો બાય મળીએ બીજા ઇન્સ્પિરેશનલ વિડીયો સાથે બાય